स्वागत छे। समाचारमां વાત કરી તો હાલમાં વડોદરા શહેરના આજવા રોડ વિસ્તાર ખાતે આવેલા એકતા નગરના તમામ મકાનો ન તોડવા બાબતે પવન ગુપ્તા દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું। વડોદરા શહેરના આજવા રોડ વિસ્તાર ખાતે આવેલ એકતા નગર કે જ્યાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા 250 જેટલા મકાનો તોડી પાડવાની નોટિસ ફટકારવામાં આવી છે, જેથી તમામ રહેવાસીઓ હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। એક તરફ તો કોરોના મહામારી કે જેમાં રોજગાર પણ નથી અને ખાવા માટે પણ વલખા મારવા પડે છે, તો બીજી તરફ સરકાર આવી રીતે હેરાનગતિ કરી રહી છે। મકાનો તોડી તો પાડે છે પરંતુ નવા મકાનો આપતા નથી, જેથી નાના બાળકો સહિત પરિવારને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। એવો સમય ન આવે તે માટે વડોદરા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તમામ રહેવાસીઓ પણ હાજર રહ્યા હતા। દેશના વડાપ્રધાનનો એક નારો હતો કોરોના દરમિયાન, સ્ટે સેફ સ્ટે હોમ, ઘરમાં રહો સુરક્ષિત રહો। પણ ગઈકાલે એમની સરકારના વડોદરા શહેરના શાસનનો અંત આવ્યો અને એ 5 વર્ષ દરમિયાન વડોદરા શહેરના અંદર ઘણી બધી આવાસો તૂટી। જે બી આવાસો તૂટી આ તમામ આવાસોમાં એમને સારા અને પાક્કા મકાન આપવાના વાયદા કરવામાં આવ્યા, પણ આજ દિન સુધી એમને કોઈ પ્રકારના મકાનો મળ્યા નથી। ફરી એક વખત એ સત્તાધારી લોકો એકતા નગરના 250 રહેવાસીઓને ઘર વિહોણા કરવાની કોશિશમાં લાગી ગયા છે। 7-8 દિવસની ટૂંક જ મુદ્દતની નોટિસ આપી દીધી। કોરોનાના સમયમાં જ્યાં ખાવા માટે લોકો લડાલડી કરતા હોય, એક પ્રકારને સવારથી રાત તક મજૂરી કરતા હોય, એવા સમયે છત છીનવાની તૈયારી કરી દીધી। જો સરકાર વિકાસના નામે અને ડેવલપમેન્ટના નામે, સ્માર્ટ સિટીના નામે ત્યાંની જમીન લેવા માંગતી હોય છે, તો અમે બી સરકારની જોડે છે, અમને કોઈ જ વાંધો નથી જે ડેવલપ કરતા હોય તો। પણ જે રીતે પાછલા વર્ષોના આવાસો તૂટી ગયા અને એ લોકો રસ્તે રઝળતા થઈ ગયા, એવી કઠિન પરિસ્થિતિ ફરી વખત એકતાનગરના લોકોની ના સર્જાય એ માટે અમે કલેક્ટર ઓફિસે એક આવેદન આપવા આવ્યા છે કે અમે તમારી જોડે જ છે વિકાસલક્ષી કામોમાં, પણ સૌ પ્રથમ અમને અમારા ઘર તોડતા પહેલાં અમને રહેવાની વ્યવસ્થા કરી આપો, અમને કશે ઘર આપો, તાકી એ લોકો એ પરિવાર પોતાના નાના બાળકોને લઈને ત્યાં વસવાટ કરી શકે, એના પછી ચાહે તો એ વસવાટ તોડે, રહેવા દે, ડેવલપ કરે, રોડ બનાવે, ત્યાંના કોઈ લોકોને એમનાથી કોઈ પણ પ્રકારની તકલીફ નથી। એક જ માંગ, ઘર આપી દો પછી એમના ઘર છીનવી લો, એ માંગને લઈને કલેક્ટર ઓફિસ અમે આવ્યા છીએ।